चलो गुड मॉर्निंग स्टूडेंट्स, शिक्षण अपनो कंटिन्यू छे। हवे आपने कीधु के किशोर भाई इज एंटाइटल टू अ कमीशन ऑफ 5% ऑफ नेट प्रॉफिट ऑफ जॉइंट वेंचर आफ्टर चार्जिंग सच कमीशन। चलो कमीशन तो किशोर भाई यू वर्किंग नॉट थ्री त्रीजी वर्किंग नॉट आपी दियो कमीशन कमीशन 847। હવે તમે કિશોરભાઈના બુક્સમાં જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ બનાવ્યું છે કોણો બરાબર છે એમાં ડેબિટ સાઈડ એન્ટ્રી આપો ટુ કમિશન અકાઉન્ટ 847। હાલો હવે રેશિયો આપ્યો છે 2:1
43,794.
ચાલો નેક્સ્ટ સવાલ સેવન ઓન વન સેવન હિતેશ એન્ડ શૈલેષ એન્ટર્ડ ઇન્ટુ અ જોઈન્ટ વેન્ચર વિથ અ કન્ડિશન ટુ શેર પ્રોફિટ એન્ડ લોસ ઇક્વલ. હવે સામેના પેજ પર ચાર અકાઉન્ટ માંગ્યા. હિતેશના બુકમાં તો કે જોઈન્ટ વેન્ચર શૈલેષ, શૈલેષના બુકમાં તો કે જોઈન્ટ વેન્ચર ને હિતેશ, બરાબર બે બનાવીશ, બે ડિક્ટેટ કરીશ. ચલો સબ નંબર સેવન. પેજ નંબર 234. આમાં કોઈ વર્કિંગ નોટ નથી, એટલે વર્કિંગ નોટ ની કઈ સ્પેસ છોડતા નહીં. ચાર અકાઉન્ટ કલેક્ટિવલી ડ્રો કરી લો. ચાલો ડ્રો આઉટ ઓલ ફોર અકાઉન્ટ્સ ફર્સ્ટ. હવે ફર્સ્ટ એડજસ્ટમેન્ટ, હિતેશ ગેવ ગુડ્સ વર્ક 44,000 પ્રોમિસ ઓન સ્ટોક. ચલો હવે જોઈન્ટ વેન્ચર માટે આ પરચેસ છે, એટલે કે જોઈન્ટ વેન્ચર ડેબિટ. હિતેશે પોતાના સ્ટોકમાંથી ગુડ્સ આપ્યા, એટલે હિતેશ માટે આ શું થયું? સેલ્સ, બરાબર છે? તો ટુ સેલ્સ અકાઉન્ટ ક્રેડિટ. બ્રેકેટમાં લખો પરચેસ 44,000.
10 pay 2500 for credit and insurance. So it is a expense to you. Expense to when the joint venture debit, this case goes out. So case about credit. So expense chair 2500. हाँ वही ट्रांजैक्शन रिकॉर्ड करो सैलेश ना बुक में सैलेश ना बुक में तमें जो जॉइंट वेंचर अकाउंट बनाए हुए थे एमा डेबिट साइड आउट से टू हितेश अकाउंट टू हितेश अकाउंट ब्रैकेट में रखो परचेज 44,000 અને સેકન્ડ ઇફેક્ટ સેકન્ડ એન્ટ્રી યાદ આપો ટુ હિતેશ અકાઉન્ટ બ્રેકેટમાં એક્સપેન્સ 2500 હવે તમે હિતેશનું અકાઉન્ટ બનાવ્યું જ એમાં ક્રેડિટ સાઇડ લખી નાખો હિતેશના અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ब्रैकेट में आपो परचेज 44 अने बाय जॉइंट वेंचर ब्रैकेट में आपो एक्सपेंस 2500 चलो तो सैलेश ना बुक में बे ट्रांजैक्शन की एंट्री थई गई હવે સેકન્ડ એડજસ્ટમેન્ટ વાંચો સૈલેશ પરચેસ ગુડ્સ વોર્થ 40,000 એટ 10% ડિસ્કાઉન્ટ ચલો સૈલેશે 40,000 ના ગુડ્સ પરચેસ કર્યા 10% ડિસ્કાઉન્ટ 40,000 માંથી 10% ડિસ્કાઉન્ટ એટલે કે 4,000 ડિસ્કાઉન્ટ માઇનસ 36,000 ચલો સૈલેશ ના બુક માં તમે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ બનાવ્યું એમાં ડેબિટ સાઇડ આપો ટુ કેશ અકાઉન્ટ ટુ કેશ અકાઉન્ટ બ્રેકેટ માં લખો પરચેસ અને અમાઉન્ટ લખો 36,000 રૂપીસ હવે કે છે ઈ પે 1500 for freight and carriage charge. તો 1500 રૂપિયાનો એક્સપેન્સ સૈલેશ જોઈએ તો એનો મતલબ સૈલેશ ઇઝ એન એક્ટિવ પાર્ટનર એના બુકમાં પહેલા એન્ટ્રી થશે તો જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ સાઇડ સૈલેશના બુકમાં જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ સાઇડ લખો ટુ કેશ અકાઉન્ટ બ્રેકેટમાં આપો expenses 1500 rupees હાલો હવે સૈલેશની બે ટ્રાન્ઝેક્શન હિતેશ રેકોર્ડ કરશે બરોબર બે ના જોઈન્ટ વેન્ચરમાં ઓલવેઝ સેમ ઇફેક્ટ આવે ખાલી પર્ટિક્યુલર ચેન્જ થાય તો 36,000 ના ગુડ્સ પરચેસ કર્યા એટલે કે જોઈન્ટ વેન્ચર ડેબિટ ટુ સૈલેશ ઇઝ ગીવન એટલે કે સૈલેશ અકાઉન્ટ ક્રેડિટ ₹36,000
36. હવે શૈલેષે 1500 એક્સપેન્સ ચૂકવો છે. તો હિતેશના અકાઉન્ટમાં જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં ડેબિટ સાઇડ એક્સપેન્સ છે. એક્સપેન્સ છે એટલે શું થાય? જોઈન્ટ વેન્ચર ડેબિટ અને શૈલેષ ઇઝ ગિવન, તો શૈલેષ અકાઉન્ટ ક્રેડિટ. ચલો એક્સપેન્સ ₹1500. ચલો નાવ રીડ થર્ડ એડજસ્ટમેન્ટ. હિતેશ સોલ્ડ સમ ઓફ ધી ગુડ્સ ફોર 1 લેખ. ચલો હિતેશે સેલ્સ કરી, સેલ્સ આપણે ટ્રેડિંગ અકાઉન્ટમાં શું કરતા? ક્રેડિટ. અને જોઈન્ટ વેન્ચરમાં શું થશે? ક્રેડિટ. હિતેશે પોતે સેલ કર્યું એટલે કે કેસ કમ્સ ઇન, તો બાય એક્સપેન્સ છે એટલે શું કરશું? જોઈન્ટ વેન્ચર ડેબિટ અને ઇસ પેડ બાય હિતેશ હિમસેલ્ફ. ઇસ કેસ ગોઝ અપ, તો કેસ અકાઉન્ટ ક્રેડિટ. ચલો સેલિંગ એક્સપેન્સ હિતેશે લે કર્યો હવે બે ટ્રાન્ઝેક્શન ની ઇફેક્ટ આપણે આપવી પડશે ઇન ધી બુક્સ ઓફ શૈલેષ. ચલો શૈલેષ નું બુક ઓપન કરો, એમાં જોઈન્ટ વેન્ચર તમે બનાવ્યું છે બરાબર. સૌથી પહેલા જુઓ હિતેશે સેલ્સ કર્યું 1 લેખ રૂપીઝ. હવે સેલ્સ છે એ શું થાય છે? આપણા ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ એટલે જોઈન્ટ વેન્ચરમાં તો ક્રેડિટ જ થાય. તો શૈલેષના બુકમાં જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં ક્રેડિટ થશે અને પૈસા કેને મળ્યા છે? હિતેશને મળ્યા છે. એટલે કે હિતેશ ઇઝ રિસીવર, ડેબિટ ધ રિસીવર. તો જોઈન્ટ વેન્ચરમાં ક્રેડિટ સાઇડ લખો બાય હિતેશ અકાઉન્ટ, બ્રેકેટમાં આપો સેલ્સ 1 લેખ. અને હિતેશ નું અકાઉન્ટ તમે બનાવ્યું છે ઈ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ આપો ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ, બ્રેકેટમાં લખો સેલ્સ 1 લેખ રૂપીઝ. બરોબર છે? તો આ સેલ્સ ની એન્ટ્રી શૈલેષના બુક્સમાં થઈ ગઈ. હવે હિતેશે સેલિંગ એક્સપેન્સ ચૂકવા 2000, એની એન્ટ્રી આપણે શૈલેષના બુક્સમાં આપવી પડશે. હવે શૈલેષ એન્ટ્રી શું કરશે કે ભાઈ એક્સપેન્સ છે, એક્સપેન્સ હોય એટલે શું થાય? તો કે જોઈન્ટ વેન્ચર ડેબિટ. અને કેને પે કર્યા છે? હિતેશ. એટલે કે હિતેશ ઇઝ ગિવન, ક્રેડિટ ધ ગિવર. તો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં ડેબિટ સાઇડ આપો ટુ હિતેશ અકાઉન્ટ, ટુ
हितेश अकाउंट ब्रेकेट में लखो सेलिंग एक्सपेंस 2000 रुपीस। હવે આ એક્સપેન્સ હિતેશે પે કરી રહ્યા છે, હિતેશ ઇઝ ગિવન, તો હિતેશનું અકાઉન્ટ ક્રેડિટે કરવું પડશે। તો શૈલેષના બુક્સમાં તમે જે હિતેશનું અકાઉન્ટ બનાવ્યું છે એમાં ક્રેડિટ સાઇડ લખો બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ, બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ બ્રેકેટમાં લખો સેલિંગ એક્સપેન્સ અને રૂપીઝમાં આપો 2000। તો આ સેલ્સ અને સેલિંગ એક્સપેન્સની બે ઇફેક્ટ આપણે આપી દીધી, બરોબર। હજી સબ કન્ટિન્યુ છે, હજી સેલ્સ કર્યું છે, બીજા એક્સપેન્સ છે સેલેરી કમિશન, પણ બે પાર્ટનરને એકને ટૂંકમાં કમિશન આપવાનું છે, એકને સેલેરી આપવાની, એટલે સમ હજી જે છે એ કન્ટિન્યુ રહેશે નેક્સ્ટ સેશનમાં। આ 7 સમ એટલે 3.12 ને 3.13 તમે એક સાથે કરજો, બરોબર, એટલે સમ અધૂરો જે છે એ તમે પૂરો જોઈ શકો। ચલો, થેન્ક યુ।